आगामी विधानसभा चूंटणी ध्यानमां लईने प्रदेश कोंग्रેસે રાજ્યના 19 શહેર જિલ્લા પ્રમુખોને બદલાવી અને નવા ચહેરાની જાહેરાત કરી છે કે જેમાં રાજકોટમાં શહેર પ્રમુખ તરીકે આર્કિટેક્ટ અને હાલ પ્રમુખ પ્રદીપ ત્રિવેદીની અને જિલ્લામાં જિલ્લા પંચાયતમાં સતત 4 ટર્મથી ચૂંટાતા હાલ વિપક્ષી નેતા અર્જુન ખાટરિયાની નિયુક્તિ કરાઈ છે। રાજકોટ શહેર જિલ્લામાં પાટીદારને પ્રમુખ પદ નહીં સોંપાતા પાટીદારોમાં રોષની લાગણી છવાઈ છે। ગઈકાલે રાજકોટમાં પાટીદાર સમાજના ઘણા આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરોની મહત્વની બેઠક મળી હતી। તેમાં શહેર જિલ્લા કક્ષાએ પટેલ સમાજને હોદ્દાઓમાં પૂરતું પ્રતિનિધિત્વ નહીં મળવાની લાગણી રોષ સાથે પણ છલકાઈ। આ અંગે ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી અને કોંગ્રેસ અગ્રણી મિતુલ ડોંગાએ મીડિયાને જણાવ્યું કે પાટીદાર સંગઠનને કોંગ્રેસમાં પદ મળવું જોઈએ, જો અમારી માંગ પૂરી નહીં થાય તો અમે બહિષ્કાર કરશું। વધુમાં તેમણે જણાવ્યું કે શા માટે પાટીદાર સંગઠનને કોંગ્રેસમાં પદ મળતું નથી। રાજકોટ શહેર પ્રમુખ પદ માટે અનેક દાવેદારો હતા, તેમાં પટેલ સમાજમાંથી સંજય અજુડિયા અને તુષાર નંદાણી પણ હતા, તો પૂર્વ કોર્પોરેટર મનસુખભાઈ કાલરિયા, પૂર્વ જિલ્લા પ્રમુખ હિતેશ વોરા સહિતના આગેવાનો પણ પાર્ટીમાં સિનિયર છે, હજુ સુધી નિમણૂકોમાં તેઓ ક્યાંય દેખાયા નથી। ગઈકાલે રાજકોટ શહેરના તમામ હોડમાંથી જે હોડ આગેવાનો છે એમને સાથે બોલાવીને એક મિટિંગ રાખી હતી। એ મિટિંગના મુખ્ય મુદ્દાની અંદર અત્યારે વર્ષોથી રાજકોટને હંમેશા એક સંગઠનની અંદર પાટીદારને એક હંમેશા અન્યાય થતો આવતો હોય છે એ અંગેના મુખ્ય મુદ્દા હતા। એમાં ખાસ કરીને રાજકોટ શહેર કોંગ્રેસની અંદર વર્ષોથી પાટીદાર સમાજના કોઈપણ વ્યક્તિને પ્રમુખ નથી બનાવવામાં આવ્યા। એમાં હું ચોક્કસપણે કહીશ કે પાર્ટીએ મને ઓફર કરી હતી, પરંતુ મેં પાર્ટીને એવું કીધું કે હું ધારાસભા 2 વખત લેડો છું, એટલે મારા કરતાં બીજા એવા કોઈ અન્ય વ્યક્તિ કે જે સંગઠનની અંદર હકીકતે ઈચ્છુક છે એવા વ્યક્તિને આપણે પ્રમુખ તરીકે રાખીએ। એવા બે નામ હતા, બે નામમાંથી એક નામ પણ અમે મૂક્યું, પણ એ કદાચ પાર્ટીને સ્વીકૃત નથી લાગ્યું। બીજો મુદ્દો, વર્ષોથી સંગઠનની અંદર પીસીસીની બોડીની અંદર પણ એક જનરલ સેક્રેટરી અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પણ ક્યારેય, અને આમ જુઓ તો પીસીસીની બોડીમાં પાટીદારોને ક્યારેય લીધા જ નથી એવું કહી શકાય। હવે રાજકોટ જ્યારે સૌરાષ્ટ્રનો હબ હોય અને કોંગ્રેસ તરફ જ્યારે પાટીદારો વળ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે રાજનીતિની અંદર હંમેશા જ્ઞાતિ આધારિત રાજકારણ થતું હોય છે, અને કાર્યકરોના આગેવાનોની પણ ઈચ્છા હોય કે પાટીદારોને પ્રભુત્વ થોડુંક રહે, અને ખાસ કરીને મતદારો પણ એમને પૂજતા હોય છે, ત્યારે બધાની લાગણી એવી હતી કે તમે પીસીસીની અંદર પણ રાજકોટ શહેરમાંથી કોઈ પાટીદાર આગેવાનોને મૂકો, અને રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે જે આપણે મૂક્યો છે એમાં પણ અમે હજી કમિટી નક્કી કરશું, એક 7 જણાની કમિટી બનાવી છે કે આની અંદર આપણે શું કરી શકાય। તો જ્યાં સુધી આ નિર્ણય ન આવે ત્યાં સુધી રાજકોટના પાટીદારો એ કોંગ્રેસ તરીકે કોંગ્રેસીનું કામ કરશે જ, લોકોના કામ કરશે।